પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મત્સ્ય અને પશુપાલન વિભાગોની રચના કર્યા બાદ ભારતમાં મત્સ્યપાલન મંત્રાલય અસ્તિત્વમાં આવ્યું. એ વિભાગનો હવાલો મને સોંપવામાં આવ્યો અને એને કારણે હું આ મત્સ્યપાલન ગતિવિધિઓની સાથે જોડાયો. પ્રધાનમંત્રીજીના માર્ગદર્શનમાં મારા વિભાગ તરફથી સાગર પરિક્રમા નામનો એક અનૂઠો પ્રયોગ કરવા માટેનું નક્કી થયું. ભારતનો 8000 કરતા વધુ લંબાઈનો સાગર કિનારો છે. 20 લાખ વર્ગ કિલોમીટરનો ઇકોનોમિક ઝોન છે. 200 કિલોમીટર સમુદ્રની અંદર ભારત સરકારની હકુમત હોય છે. એ બધા વિસ્તારને જોતા 3 કરોડ જેટલા ફિશરમેનો છે આપણા દેશમાં અને 60000 કરોડનું એક્સપોર્ટ થાય છે ફિશરીઝ સેક્ટરમાંથી. એવડા મહત્વપૂર્ણ વિષયને વિભાગ તરીકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિભાગ આપ્યો અને વિભાગની અંદર એક યોજના આપી જેનું એક યોજનાનું વોલ્યુમ 20000 કરોડનું છે, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. આ બધી બાબતોને સાથે રાખીને એની માહિતી પ્રત્યેક ફિશરમેનોને મળે કે ભારત સરકાર તમારે માટે શું કરી શકે છે. મોદીજીનો સંદેશો માછીમારોની સાથે પહોંચાડવા માટેનો આ એક નમ્ર પ્રયાસ હતો. એને કારણે મને આપણા કચ્છ માંડવીના બંદરેથી ગંગાસાગર સુધી આ પ્રવાસ મેં કર્યો. બધા કોસ્ટલ રાજ્યોમાં જવાનું થયું. ફિશ લેન્ડિંગ સેન્ટરો, ફિશિંગ હાર્બર, એમની બોટો, એમની નેટો, એમના